ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ ઇવનિંગ જય ભારત હર સાજસ જી લોજ સજી લો સુભગાડી છે આવી વાહ હે ચોપડા લઈ લો પેનલ લઈ લો સીસી છે આવી હે આવી ચલો વિદ્યાર્થીઓ જે સમય ની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો છે સાહેબ અને સાહેબ બે હાજર ચોવીસ ની અંદર એ લોકો ને એવું હતું સપના જોઈએ તો જોઈએ છે તો તમારા સપના જોવા માટે સપનું જોવો ફોર્મ ભરો પણ આજ ની અને હવે સપના સાકાર કરવા શું સંપૂર્ણ માહિતી સાહેબ સેશન શેર કરી સેશન શેર અત્યારે શરૂઆતમાં સેશન ને લાઈક આપી દો શેર કરી દો સાહેબ બરાબર અને પાંચસો ની સાહેબ આ તો હજાર જ ટૂંક જ સમયમાં અઠવાડિયા નો સમય નહીં હોય કદાચ હમણાં પાછળ પોલીસ ની દોડ આવે છે સાહેબ ટૂંક જ સમયમાં એના ઉપર હવે ગુજરાત વિશ્વાસ નથી એટલે આપણે સીધું ટૂંક સમય નહીં આવી જ ગઈ છે આવી જ ગયી સર આવી ગઈ વિદ્યાર્થીઓને હજુ ગઈકાલે આમ તો મારો યુટ્યુબ સેશન હોય રેગ્યુલર હું રેગ્યુલર કેતા હોઉં છું ચૌદ જાન્યુઆરી પેલા ખુશ ખબરો મળવાની જશે આ એક તો આવી ગઈ

એક જ પરીક્ષા એક જ પરીક્ષા પછી હવે કોઈ રહી નહી જાય પેલું કેવું હોય કે બિન જણા પાસ હોય હવે તમારા મેરિટ પ્રમાણે તમને રેન્ક મળશે પ્રકારે સારું કેવાય એનું કારણ છે એટીડીઓ નું અલગ ફોર્મ હોય

બારસો બાર નંબર ની એડ આવશે સાહેબ કેટલી પોસ્ટ હશે જેમાં ટોટલ કેડર આશરે કેટલી હશે લખીને આપી છે સાહેબ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ એટલે સચિવાલયમાં ક્લાર્ક બનો સિનિયર ક્લાર્ક સહિત ક્લાર્ક સહિત એટીડીઓ છે નાયક ચીટનીસ છે તમે જે અને સાહેબ ટાઈમે કીધો કાલે બપોરે 12 વાગ્યા થી હો અને 2 વાગ્યા થી જમી બમી ના મસ્ત મુરત જોઈ અને સાહેબ એમને ફોર્મ ભરવા માટે પણ સમય આપ્યો છે પૂરતો સમય આપ્યો છે પૂરતો 31 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો સાહેબ ચાર જ મહત્વના બે સબ્જેક્ટ પણ સાહેબ આપણે પ્રિલિમ પાસ નથી કરવાની આપણે જોબ લેવાની છે એટલે શરૂઆત થી સાહેબ આપણે

બઉ સારા લેવલે કામ કરેલું જેમાં બુક પણ મળી જાય વર્ણાત્મક હવે કઈ ઘટે જ બોલો ભાઈ તો પછી આપણે સાહેબ આપણે એમને માહિતી આપવાની શરૂ કરી દઈએ બરાબર ચાલો હજુ એક ધક્કો મારી દો હજુ એક ધક્કો મારી દો ભાઈ સાતસો તો ગયા હજાર પાર

તમારા આજુબાજુ વાળા તમારા પપ્પા ને કીધું હોય કે મારો છોકરો શેર છે તો તમારા પપ્પા આ વખતે કેવા પડે કે તારો લાલો શેર છે તો મારો લાલો સવા શેર છે

અને સાહેબ આપણે છોકરા જે ડિમાન્ડ કરે બધું જ આપવા તૈયાર છીએ બસ તમે તૈયાર હોવા જોઈએ બસ સાહેબ આપણે એ લોકો સાહેબ જો સિમ્પલ વસ્તુ છે કમ્પ્લીટ છે મહેશર આઈન કહેવાના જ છે તેમ છતાય આપણે પહેલેથી એવું નથી કે ખાલી પ્રિલિમ જ કરાવી છે બરાબર આપણે શરૂઆતથી જ સાહેબ એમના વર્ણનાત્મક પણ મેન્સ ની તૈયારી પહેલેથી જ કરાવવાની છે એ પછી સાહેબ ગુજરાતી હોય કે પછી ઇંગ્લિશ નું ડિસ્ક્રિપ્ટિવ હોય બરાબર છે એ પણ આપણે પહેલેથી તૈયારી અને એની સાથે સાથે સાહેબ જય સર છે એ ઇતિહાસ આપણને લખતા શીખવાડશે સાથે સાથે પ્રિલી એની જે એમસીક્યુ વાળી જે છે એનું પણ કરાવડાવશે બરાબર વીકેન્ડ જાવિયા સાહેબ આપણને સાહેબ બંધારણ કરાવડાવશે બહુ સરસ રીતે એટલે જે આપણી ફેકલ્ટી ટીમ છે રવિ સર રીઝનિંગ સાહેબ ચાલીમાં રવિ સર અને રોમિલ સર બંને ભેગા થઈને આ ચાલીમાં જે છે એ તમને રમતા રમતા કરાવશે પ્રકાશ ટાઈમા સાહેબ બોલવામાં કદાચ મારી જીભ નહી સાહેબ રીઝનિંગ ગણિત ગણિત ગુજરાત અને ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇંગ્લિશ આ ચાર સબ્જેક્ટ નો સૌ સૌથી સ્ટ્રોંગ ટીમ હોય ને સાહેબ આ ચાર સબ્જેક્ટ પેલે તો જોરદાર સ્ટ્રોંગ ટીમ છે જ ભાઈ પણ સાહેબ પેલું કેવું છે ઇતિહાસ ભૂગોળ બંધારણ તો ખતરનાક ટીમ છે ભાઈ પણ સાહેબ કોક એક જગ્યા તો એવી હોય જ છે કે જ્યાં આ ચાર માંથી એક પાસું નબળું હોય નબળું હોય અહીંયા ચારે ચાર મજબૂત છે હા અહીંયા ચારે ચાર પાયા મજબૂત છે સાહેબ પ્રકાશ ડાયમા સાહેબ એકલા શેર ઓકેશ આજોલિયા સાહેબ છે અહિયાં જીગર કાપડિયા ચારે ચાર એક કેમાં નબળાઈ નહીં જોવા મળે એક કઈ નહીં અને સાહેબ આમ ભરતી ની જાહેરાત થઈ એટલે આમ જોશ આખો અલગ આઈ ગયો છે છોકરા કે તમારો જોશ છે મસ્ત બધું કામ પતી જાય ભરતી ભરતી અને રિઝલ્ટ આવી જાય અને પચીસ નું ન્યુ ઓર સાહેબ સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર તરીકે કોઈ સાહેબ એટીડીઓ તરીકે કોઈ સિનિયર ક્લાર્ક તરીકે કોઈ જુનિયર ક્લાર્ક તરીકે કોઈ હેડ ક્લાર્ક તરીકે સાહેબ મળતા હોય કેવી મજા આવે

તો આ બધી ભરતીઓ પ્રસિદ્ધ થવાની છે ભરતી બે વાગે બરાબર અને જે માહિતી આપવા આપણને મહેશ્વર આવી રહ્યા છે ટું ટિંકલ કુમાર તમારો પણ જવાબ આપી દઈએ સાહેબ બાર પાસુ પર છે કે નહીં બધો જવાબ આપીએ પણ ભાઈ એના માટે થોડી ધીરજ તો રાખવી પડે સાહેબ

ઓલરેડી સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક શકે બરાબર ગ્રુપ બી માં કેટલી બધી માહિતી આપીએ અને ફાઈનલી એકવાર એક ધક્કો મારી દો સાહેબ આવી ગયા છે ટોટલી માહિતી આપી દે ભાઈ બરાબર હજાર પ્લસ પહોંચાડી દો ફટાફટ ચાલો બધા મિત્રો સાહેબ બધા તૈયાર જ છે કે બીજું થોડો બેચ ક્યારે ચાલુ થાય થોડો ક્યાં આ બધા ગ્રુપ ની એક્ઝામ દેવી હોય એને કેમ દેવાની કેમ પ્રિપેરેશન કરવાની આપણે કહીએ છીએ યસ બરોબર ને કરીએ સરુ સાહેબ આપણે ત્યારે હા સર જો સીસી ઓફિશિયલ હજી વેબસાઇટ ઉપર નથી મૂક્યું પણ કન્ફર્મ છે વેબસાઇટ ઉપર લગભગ આજે રાત્રે બાર વાગ્યા સુધી આવી જશે તમે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો એવી રીતની પીડીએફ છે તમારા હાથ સુધી લગભગ આવી જશે ચોથી તારીખથી ફોર્મ ભરવાના છે આવતીકાલે આજ કઈ તારીખથી ત્રણ થઈ શકે છે હે ને એટલે આવતીકાલે ચાર થઈ જાય છે હા એટલે આવતીકાલે ચાર થાય એટલે આજ મૂકી દેવાના સ્વાભાવિક છે બરોબર ને

તો ગ્રુપ એ અને ગ્રુપ બી બે વસ્તુ હશે જયારે અહિયાં પ્રી પછી પ્રી તો બે કોમન જ હશે આમાં એમસીક્યુ વાળી મેન્સ હશે આમાં ની એક્ઝામ એમસીક્યુ વાળી હશે બરોબર ઉપર હોય હોય લગભગ એટલે પછી ખોટી તમને તમને આશા બંધાવું તકલીફ પડે એના કરતા સીધું સ્પષ્ટ કહી દઉં લગભગ ગ્રેજ્યુએશન ઉપર હશે પછી ભગવાન માતાજી ની તમારા બાર પાસ વાળા ઉપર મહેરબાની થાય અને બાર પાસ ઉપર આવી જાય તો અલગ વસ્તુ છે આવે એટલે ખબર પડશે પણ અત્યારે અપેક્ષા એવી રાખજો ગ્રેજ્યુએશન ઉપર હશે બરાબર

તને ખબર ન પડી કે બે હાજર અઢાર થી બે હાજર પાંચ છ વર આવે ને છ વર હું ગ્રેજ્યુએટ થઈ જઉં અને બાર પાસે તમારી ઉંમર નથી થઈ તમારી ચિંતા કરવાની નથી મિત્રો ગ્રેજ્યુએશન ચાલુ કરતો તમે ગ્રેજ્યુએશન પછી અપિયાર થઈ જ શકવાના છો અને તમારી ઉંમર થઈ ગઈ છે છતાંય ગ્રેજ્યુએશન નથી ફોર ડિયર સ્વીકારી લેવું પડે બરોબર ને કોન્સ્ટેબલ ને ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી ચાલુ રાખવાની બાર પાસ ઉપર જ આવશે ચલો લાયકાત શું હશે રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ ગ્રેજ્યુએશન હશે અને ઓછામાં ઓછા વીસ વર્ષ તમારા વીસ વર્ષ પૂરા થયા હોય તો તમે ફોર્મ ભરી શકશો તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો અને એ શું હશે ખબર છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કારણ કે એમને હમણાં જ આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની જાહેરાતમાં આવું લખીને આપ્યું છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપણને ખબર છે છેલ્લી તારીખ એટલે કઈ મિત્રો એકત્રીસ એક બે હજાર ને ચોવીસ આ તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે દિવસે તમારા વીસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે એલિજિબલ છો અને આ દિવસે તમારી પાસે ગ્રેજ્યુએશન નું રિઝલ્ટ હોય તો તમે એલિજિબલ છો તમે છેલ્લા વરામાં અપિયર થવાના હોય તો એલિજિબલ નથી બરાબર આ પીએસઆઈ ના આર પણ બિલકુલ તમને ઉત્તરાયણ પહેલા જોવા મળશે ઉત્તરાયણ પહેલા એ આર એ જોવા મળશે કન્ફર્મ બરોબર એટલે આમ ખાખી વડે તૈયાર થઈ જાય બધાને તૈયાર થઈ જવાનું છે ને બધાને એક જ પ્રકારની તૈયારી છે

અરજી કરતી વખતે નક્કી કરવાનું રહેશે સ્વાભાવિક છે બધાય બંને માટે જ ફોર્મ ભરે ને કારણ કે પ્રિલિમ કોમન જ છે ન દેવી હોય મેન્સ ગમે ન દેવી હોય અલગ વસ્તુ છે બાકી ફોર્મ ભરો ત્યારે તમે એન બી બંને માટે જ કરશો બરોબર ને આપણે એવું મેં અહીંયા તમને એવું ચોખ્ખું કીધું કે તમારી એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ તમે છેલ્લી પરીક્ષા છે એ એટલીસ્ટ પરીક્ષા આપીને એનું પરિણામ આવી ગયું હોવું જોઈએ પાંચમા સેમવાળા નહીં ભરી શકે બરાબર હા પ્રિલિમ પાસ થયા પછી મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની રહેશે અલગથી અરજી કહેશે તમારે અલગથી કરવાની હશે ગ્રુપ બી ની અલગ દિવસે હશે ગ્રુપ એ ની મેન્સ અલગ દિવસે હશે બરાબર હા પ્રિલિમ માત્ર પાસ થવા માટે જરૂરી છે તમે પ્રિલિમમાં 100 માંથી 99 માર્ક લાયા અને મેન્સમાં મેરિટમાં નથી આવતા તો તમને કોઈ લાભ નથી અને પ્રિલિમમાં 100 માંથી ચાલીસ લાયા ચાલીસ મિનિમમ છે અને મેઇન્સ માટે એલિજિબલ થઈ ગયા તો તમે મેઇન્સમાં મેરિટમાં આવો છો એટલે તમને નોકરી મળે મતલબ કે કેવું છે જેટલી જગ્યા છે ને અત્યારે જગ્યા કેટલી કીધી તો તેતાલીસો ગુણ્યા સાત આટલા ને મેન્સ માટે એલિજિબલ કરશે એટલે અંદાજે આપણે સાત પંચો પાંત્રીસ સાત છ બેતાલીસ ચાલીસથી થી પચાસ હજારની ની વચ્ચેનો આંકડો થશે આમ તો આંકડો એટલો ન થાય પણ એટલો એટલા માટે થશે કે ઓલી કેટેગરી એડજસ્ટ કરવાની હોય એટલે ચાલીસથી થી પચાસ હજાર લોકો છે એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થશે

લાસ્ટ સેમ્બર અપિયર નહીં થઈ શકે એવી એમને આંકડા મદદનીશ જાહેરાત આવી છે આમાં જે કઈ હોઈ શકે છે એ નોટિફિકેશન આવે ત્યારે ખ્યાલ આવે પણ મોસ્ટ પ્રોબેબલી દરેક ભરતી બોર્ડ છે એક જ પ્રકારે વિચારતું એમને ગઈકાલે જે જાહેરાત આપી પરમ દિવસે એની અંદર જે લખ્યું છે એવું જ આમાં આવશે તો એવું આવે તો તમે એલિજિબલ નહીં હોય અને જો તમારો નસીબ સારા હોય ને આવે કદાચ બાર પાસ ઉપર આવે તો અમને તો અમે તો આવકારીએ છીએ બાર પાસ ઉપર બરોબર ને એટલે જગ્યાના સાત ગણા છે મેઇન્સ આપશે મેઇન્સ એક્ઝામિનેશનમાં ચાલીસ ટકા તમારે પ્રિલિમમાં લાવેલા ફરજિયાત છે મેઇન્સમાં પણ ચાલીસ ટકા લાવવાના છે કેટલા મેઇન્સ પરીક્ષા માની લ્યો કે જો ગ્રુપ એ ની મેઇન્સ છે ને મિત્રો ગ્રુપ એ ની મેઇન્સ એ ત્રણસો ને પચાસ માર્કની છે હવે આમાંય ગમે એવા અઘરા પેપર આવે અંગ્રેજીનું ગુજરાતીનું નજીકીનું પેપર છે તો ચાર તરીને ને બાર અને પાંચ ચોક વીસ એકસો ને ચાલીસ માર્ક મિનિમમ લાવવા જોઈએ આ ચાલીસ ટકા થી આ બસો માર્ક્સ ની છે ગ્રુપ બી ની જે મેન્સ છે આ એમસીક્યુ વાળી છે બસો માર્ક ની છે તો આમાંય મિનિમમ એસી તો આવવા જ જોઈએ પેપર ગમે એવું આવે તો જ તમે એલિજિબલ કહેવા છો બરોબર ગ્રુપ એ ની મેન્સ છે એમાં ગુજરાતી સો માર્ક્સ નું લખવાનું હું બધું જ બતાવું છું દસ માર્ક નું શું આવશે દસ માર્ક નું શું આવશે ડિટેલમાં બતાવું તમને સો એ સો માર્ક્સ આવી રીતે ગુજરાતી સો માર્ક્સ નું આવશે ઇંગ્લિશ પણ સો માર્ક્સનું આવશે મિત્રો અને એકસો પચાસ નું જનરલ નોલેજ આવશે ને એમાં કયા કયા ટોપિક આવશે ને એ બતાવી દઉં છું યસ સર યો કંઈ તમારે બાકી નહીં રહે બરાબર અને આમાંય જે બસો માર્ક્સ છે ને આ બસો ની અંદર કયા કયો સબ્જેક્ટ કેટલા માર્કનો આવશે એમસીક્યુ સી ક્યુ કેટલા માર્કનો આવશે એ કહું છું તમને વિગતવાર કહું છું જો મુખ્ય પરીક્ષા પહેલાં પ્રેફરન્સ આપશે તમને પ્રેફરન્સનો મતલબ શું છે મિત્રો માન લ્યો કે તમે ચલો ચેતન આપણી વચ્ચે આવે છે માન લ્યો કે તમે પ્રિલિમ પાસ થઈ ગયા મિત્રો તો તમે મેન્સ માટે ફોર્મ ભરવાનું ત્યારે કેસે કે તમે પાસ થાવ

ગ્રેજ્યુએશન ઉપર હોય ને 37 વર્ષ આવશે ઓપન કેટેગરી મેલ અધર કેટેગરી મેલ છે એને 42 વર્ષ અને ઓપન ફીમેલ હોય એને 42 વર્ષ અને અધર ફીમેલ હોય અધર ફીમેલ કોઈ પણ કેટેગરીના ફીમેલ હોય એ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે બરાબર ખેતી મદદનીશ મદદનીશને વાર લાગશે જો જો સમજો અત્યારે જે આયુ છે ને દોસ્ત ખેતી મદદનીશ વાળા તમે અહીંયા એલિજિબલ છો જ તો પછી બીજી શું કામ ફરિયાદ કરો જો ભાઈબંધ ફોર્મ ભરવાનું ચાલુ કરો ને હા એટલે અહીંયા બધા જે માહિતી આપીએ છીએ એ લો તો તમને મજા આવશે ને અમને મજા આવશે માહિતી તમને આપવાની બરોબર ને અને કેવું છે મિત્રો જો બીજું શું છે આ નિયમો કઈ પરીક્ષાને લાગુ પડશે તો ગોણ સેવાની બધી પરીક્ષા ને જોજો હજી અમુક ઘણા બધા મગજમાં એવું છે તલાટી ને લાગુ પડશે જુનિયર એ બધું અલગ છે કોન્સ્ટેબલ અલગ છે પીએસઆઈ અલગ છે માત્ર ગોણ સેવાની કેવી પરીક્ષા ખબર છે ગોણ સેવાની પણ જે પરીક્ષાઓ છે એ સ્નાતક ઉપર છે અને જે પરીક્ષાઓ માટે વિશેષ લાયકાત નથી એટલે કે માત્ર સ્નાતક લાયકાત છે અને જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે કે ભાઈ જેની અંદર ક્લેરિકલ અને વહીવટી કામગીરી કરવાની છે જેમાં કોઈ વિશેષ લાયકાતની જરૂર નથી દાખલા તરીકે ગઈકાલે જાહેરાત આવી બરાબર જેમાં વિશેષ લાયકાતની જરૂર છે તો એના માટેની અલગ જાહેરાત આવી કેમ આપણે ગઈકાલે રિસર્ચ આસિસ્ટન્ટની જાહેરાત આવી અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની જાહેરાત આવી તો એમાં વિશેષ લાયકાત માંગી છે વિશેષ લાયકાત માટેના અલગ રિક્રુટમેન્ટ રૂલ્સ છે

અને ફોર્મ આવતીકાલ જ ભરવાનું શરૂ થશે ફોર્મ એક જ ભરવાનું છે એક જ પ્રિલિમ માટે એક જ ફોર્મ ભરવાનું એક જ પ્રિલિમ પરીક્ષા પછી નક્કી કરવાનું તમારે ક્યાં જવું છે ચલો નેક્સ્ટ એને પછી જોઈ લો આ પરીક્ષા પીએસઆઈ એએસઆઈ ને આવું કે લાગુ નઈ પડે એમપીડબલ્યુ એફએડબલ્યુ ને લાગુ નઈ પડે સમજો પછી માની લો કે કોઈ પંચાયતને ને લગતી ભરતી આવે તલાટી જુનિયર કર તો એને લાગુ નઈ પડે બરોબર આ સીસી માત્રને માત્ર કોને લાગુ પડશે ગૌણ સેવા પસંદગી મંડળની કોમન પરીક્ષા બરોબર સબ ઓડિટર માટે 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 અલગ અલગ હશે સંશોધન મદદનીશ મદદનીશ આંકડા જાહેરાત આવી ગઈ છે તો અલગ હશે ગ્રુપ એ અને ગ્રુપ બી સ્પેશિયલ લાઈવ બેચિસ તમારે બધાની ડિમાન્ડ છે આપણે ચાલુ કરી દઈએ છીએ જરાય વાર નહીં આજે તમને કહી દઉં છું બરાબર ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે કોન પરીક્ષા લેવામાં આવશે આ તમારી પ્રિલિમ નો સિલેબસ છે પ્રિલિમ્સ ની અંદર મિત્રો રીઝનિંગ ચાલીસ માર્ક નું મેથ ત્રીસ માર્ક નું ઇંગ્લિશ પંદર નું ગુજરાતી પંદર નું આમ સો માર્ક નું પ્રિલિમ નું પેપર હશે સો માંથી મિનિમમ ચાલીસ બધા ફરજિયાત લાવવા પડશે અથવા તો ચાલીસ થી વધારે માર્ક્સ વધારે હોય તો તમારે સાત ગણામાં આવવું પડશે જગ્યાના તો તમે મેન્સ માટે એલિજિબલ થશો બરોબર પોઈન્ટ પચીસ નેગેટિવ હશે આમ સાઠ મિનિટ નો સમય હશે એટલે અહીંયા તમારે પ્રકાશ સર તમારે અને રોમેલ સરને નવી સરને એવું શીખડાવવાનું કે ફટાફટ કેમ સોલ્વ કરવાનું છે અંગ્રેજી ગુજરાતીમાં તમારે બહુ ખાસ સમય ખાય એવું હતું નથી બરાબર ને હા આ રોયલ પરમાર તમારા ઘરે આયા છે દોસ્તકા અમુકને તો એવી બળતરા થાય ને જાહેરાત આવે તો એ બડતરા થાય ના આવે તો એ હેરાન થતા અમુકની માનસિકતા આવી ગઈ હા ચલો અને આવા રહેવાના આ તો શું છે કે દરેક જગ્યાએ હોય જ અને એને તમારે સહન કરવાના તમારે સહન કરવાના મફતમાં જોવા આજ યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું અને એના પપ્પાના ઘરે પેટ્રોલ ભરતું હોય ને એની જેમ ચિંતા કરવાની જાહેરાત આવે તો એ ચિંતા કરે નો આવે તો એ જ રેડું પાડતો હોય પેલા પણ રહેવાના આવે શું થાય એમ લેટના પૈસા બીજા ના હા સાચી વાત છે આવા આયલા આવે છે નાયા ધોય વગર ન હોય એમ કેવા હોય જો ગ્રુપ એ ની અંદર જે મેઈન્સ પરીક્ષા આવશે ને મિત્રો આ વર્ણનાત્મક હશે અને આપણે ક્યારે કોઈ તમને આમ માસીના મામાના ભાઈબાના કાકાના હમદેન બાપાના હમદેન એડમિશન લેવાનું કહેતા જ નથી તમને અનુકૂળ હોય તો બાકી મોજ કરો ને યાર યુટ્યુબ ઉપર જુઓ ને બરાબર ને

કદાચ શનિવારે તમારી આ બે પેપરની પરીક્ષા લે અને રવિવારે આની પરીક્ષા લે આવું બનશે ત્રણ ત્રણ કલાક ત્રણેય નહીં છે એટલે એક જ દિવસમાં ત્રણેય મેન્સ ના લઈ શકાય આ બસો માર્ક્સનું ગ્રુપ બીનું મેન્સનું પેપર આવું હશે જેમાં વીસ માર્કનું અંગ્રેજી વીસ માર્કનું ગુજરાતી જાહેર વહીવટ અને બંધારણ ત્રીસ માર્કનું ઇતિહાસ ભૂગોળ અને વારસો ત્રીસ માર્કનો અર્થશાસ્ત્ર પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી ત્રીસ માર્કનું કરંટ અફેર્સ ત્રીસ માર્કનું અને ચાલીસ માર્કનું રીઝનિંગ મેન્સમાં પણ હશે

તમારા નસીબ એવી રીતના હોય તો કદાચ વહેલા આવી જાય વહેલા આવી જાય ને તો અમે છ કલાક આઠ કલાક ભણીને તમને સિલેબસ લાઈવ પૂરો કરી દઈશું બાકી તમારી પરીક્ષા જે તો મે મહિનાની અંદર હોય શકે છે જૂન મહિનાની અંદર હોય શકે છે પછી એક બે મહિનાના ગેપ પછી તમારી મેન્સ હશે બરાબર ડિગ્રી નો તો કોઈ ચિંતા નથી કરવાની વિશાલભાઈ તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ હોવી જોઈએ તમારું પરિણામ જે દિવસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ને ત્યાં સુધીમાં ઓનલાઈન આવી ગયું હોવું જોઈએ એટલે તમે ફોર્મ ભરી શકો દોસ્ત હા ચલો પછી શું છે આ ગૃપે એની વાત થઈ ગઈ આ ગ્રુપ બી નું મેન્સ છે ગ્રુપ એ ના મેન્સ માં ગુજરાતી અંગ્રેજી જનરલ સ્ટડી આવી રીતે હશે ગુજરાતી માં નિબંધ પંદર માર્ક નો વિચાર વિસ્તાર દસ માર્ક નો સંક્ષેપી કરો દસ માર્ક નું ગધ્ય સમીક્ષા એટલે પેરાગ્રાફ પૂર જવાબ દસ માર્કના નિવેદન તૈયાર કરવાનું પ્રચાર માધ્યમ માટે દસ માર્ક નું પત્ર લેખન પાંચ માર્ક નું ચર્ચા પત્ર દસ માર્ક નું અહેવાલ લેખન દસ માર્ક નું ભાષાંતર દસ માર્ક નું ગુજરાતી વ્યાકરણ દસ માર્ક નું આમ સો માર્ક નું તમારું ગુજરાતી નું પેપર હશે આવી રીતે અંગ્રેજીના પેપરમાં એસે લેટર રિપોર્ટ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ

પ્રિલિમ્સ પાસ કરવા માટે ઓછા-ઓછા 40% ગુણ ફરજિયાત છે. એ જ રીતે મેઈન્સ પાસ કરવા માટે પણ 40 ગુણ ફરજિયાત છે. 40 ગુણ એટલે તમને મેઈન્સ આપવા મળશેની ગેરંટી નથી. 40 ગુણ કરતાં વધારે માર્ક્સ વાળા જો 7 ગણાથી વધારે ઉમેદવાર હોય તો તમે 7 ગણા ઉમેદવારમાં આવી गेला હોવા જોઈએ. બરોબર? પ્રાથમિક પરીક્ષામાં જે કેને કાઢી નાખ્યું જો માટે ગણિત રીઝનિંગનું ગુણાંકન વધ્યું છે. રીઝનિંગ 40 ગુણ, ગણિત 30 ગુણ. અંગ્રેજી પંદર ગુણ ગુજરાતી પંદર ગુણ છે હું જે દુનો સ્પર્ધાત્મક પરીક્ષા ભણાવું છું તે દુનો કહું છું કે તમને પાસ કરે ને તો આ ચાર છે અને પાસ કરતા અટકાવે તોય આ ચાર સબ્જેક્ટ ને હવે તો કાયદેસરના ને આ ચાર એકા થઈ ગયા બરોબર ચલો આ કઈ કઈ જગ્યાઓ છે આ જગ્યાઓની લિસ્ટ છે એ તો તમને કાલ મળશે એટલે કોઈ ચિંતાનો વિષય નથી

ગુણ સેવામાં આ બધી પરીક્ષાઓમાં લાગુ પડશે ચલો તો બેચની માહિતી માંગતા હતા તમારી બેચની એડવર્ટાઇઝ તમને બતાવી દો પ્લાન્ટ સીસી આનું નામ શું છે પ્લાન્ટ પ્લાનિંગ સાથે આજે આપણે સીસી પ્રારંભ મેચનું નામ છે સીસી પ્રારંભ નવી લાઈવ બેચ બેચ સાતમી તારીખથી શરૂ થાય છે ક્યારથી સાત એક ચોવીસ થી બેચ શરૂ અને રોજ ત્રણ લેક્ચર આપીશ રોજ કેટલા લેક્ચર ત્રણ લેક્ચર એક લેક્ચર સવારે આઠ વાગે બીજો લેક્ચર દસ અને ત્રીસ મિનિટે અને ત્રીજો લેક્ચર સાંજે છ અને ત્રીસ મિનિટે આ બધી પરીક્ષાઓ માટે છે તમારે કઈ માહિતી લેવી હોય તો આ અમારા કોન્ટેક નંબર છે ચોર્યાસી છસો છન્નું સત્યોતેર પાંચસો પંચાવન આઠસો છ સત્યોતેર પાંચસો પંચાવન અને ગાંધીનગર આવવું હોય તો સત્યાસી પાંચ બ્યાસી સત્યોતેર પાંચસો ને પંચાવન આની ઉપર ફોન કરવાનો આ ગાંધીનગર ઓફલાઈન આવવા માટે છે આ અમારી એપ્લિકેશનના ઓનલાઈનના કોન્ટેક નંબર છે મિત્રો બરાબર જો આમાં મેથ્સ આવી જશે રિઝનિંગ આવી જશે અંગ્રેજી આવી જશે ગુજરાતી આવી જશે ઇવન આ બધી જી કે સાથેની બુક એ તમને આ બેચની અંદર મળશે આની ફી તેર હજાર રૂપિયા છે સ્પેશિયલ એટ્રેક્શન આનું આ છે કે તમને આખી બેચનું લેક્ચર શેડ્યુલ આપી દઈશ લાઈવ આ દિવસે આ લેક્ચર રહેશે આ દિવસે આ લેક્ચર રહેશે આખે આખું

હું જે તારીખે બે શરૂ કરું એ તારીખે તમારો પહેલો લેક્ચર રીઝનિંગ શરૂ થયું એટલે દિશા અને અંતર ભાગ એક બરોબર આવી રીતે દિશા અને અંતર ભાગ બે લોહીના સંબંધો ભાગ એક લોહીના સંબંધો ભાગ જેટલા લેકચર જોઈએ આસપાસ લેક્ચર જોઈએ છે આમાં દર રવિવારે એક કરંટ અફેર્સ પણ ખરો પાછો જોજો દોસ્તો દર રવિવારે આ ને સાતમા નંબરનો નો લેકચર હશે ને એ કરંટ અફેર્સ હશે જો દર રવિવારે તમને જે ત્રણ લેક્ચર આપીશ ને એમાં એક કરંટ અફેર્સ હશે એક ગુજરાતી વર્ણનાત્મક હશે એક અંગ્રેજી વર્ણનાત્મક હશે અને બાકી એક સબ્જેક્ટ ચાલુ હશે એક સબ્જેક્ટ પૂરો થાય એટલે બીજો સબ્જેક્ટ આવશે બરાબર હા બિલકુલ ગ્રુપ એની પૂરેપૂરી તૈયારી આવશે આમાં તમે પ્રિલિમ પાસ થાવ છો એટલે તમને મેઇન્સ ફ્રી હશે એટલે આ બેચની અંદર આ બેચમાં પ્રી પ્લસ મેઇન્સ બંને જ છે શરૂઆતથી જ મુખ્ય પરીક્ષા સાથે જ બરાબર પ્રી પ્રી અને મેઇન્સ બંને સાથે છે અને અમુક મિત્રો હમણાં ફોન કરશે મેસેજ કરશે સાહેબ અમે હમણાં જ બેચ લીધી તમને બધાને આ બેચમાં ફ્રી એક્સેસ મળશે જેને અત્યાર સુધી એડમિશન લઈ લીધા છે ને જેટલા મિત્રો સીસી વાળી અત્યારે કરંટ ચાલુ બેચમાં છે જો જેની પૂરી થઈ ગઈ એને નહીં મળ્યો પણ જેની બેચ અત્યારે ચાલુ છે એ તમામ બેચવાળા મિત્રોને આ બેચની અંદર હું ફ્રી એક્સેસ આપીશ એમને વધારાનો એક રૂપિયો ભરવાનો નથી મટીરિયલ તમને આપી દીધું છે પ્લાનિંગ એમને મળી જશે બરાબર ચલો એટલે આ એક્સપર્ટ ફેકલ્ટી છે છ મહિના પ્લસ છ મહિના ડબલ વેલિડી છે ફ્રી મેઇન્સ લેક્ચર અત્યારથી મળશે અને તમે પ્રિલિમ પાસ થાવ ને એટલે આખી પાછી ફરીથી દસ હજાર રૂપિયાની મેઇન્સ બેચ નવી હશે એનો તમારે એક રૂપિયો નથી ભરવાનો પણ તમે આ બેચમાં હતા ને પ્રિલિમ પાસ થયા હોવા જોઈએ બરાબર આ આથી રીઝનિંગનું પ્લાનિંગ પછી આવી રીતે ઇંગ્લિશનું પ્લાનિંગ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ સ્પીચ નાઉન સેન્ટેન્સ આર્ટિકલ વન આર્ટિકલ ટુ વર્બ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ આ રવિવાર આવ્યો એટલે વચમાં ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ નો લેકચર આવશે પછી પાછું વર્બ વર્બ એક્ટિવ પેસિવ બધા કાર્ડ આવી ગયા આવી રીતે રવિવાર એટલે અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ આવશે બરોબર રવિવાર એટલે અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ હશે પાછું ક્વેશ્ચન ટેક ડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક્ટેક્ટિવર્મેશન ટ્રાન્સફોર્મેશન ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ આ રીઝનિંગ વાળાની જે જરૂર હતી એના ત્રણ જગ્યાએ રિવિઝન

રવિવારે તમારે શું કરવાનું કે રવિવારે તમને સવારમાં કરંટ લેક્ચર વાગ્યાનો મિનિટે તમને ગુજરાતી અને સાંજે છ અને ત્રીસ મિનિટે તમને અંગ્રેજી વર્ણનાત્મક મળે છે એટલે કે રવિવારે રવિવારે તમને અમે વર્ણનાત્મક ની પ્રેક્ટિસ ને કરંટ અફેરની તૈયારી કરાવીએ છીએ એના સિવાય રોજ તમને પેરેલ એક વિષય બે વિષય ને ત્રણ વિષય પેરેલ ચાલુ છે

સાતમી જાન્યુઆરી બેચ શરૂ થાય સાતમી જાન્યુઆરી એ તમારો પહેલો લેક્ચર શરૂ થઈ જશે સાતમી જાન્યુઆરી પહેલા સાતમી જાન્યુઆરી પહેલા તમે જો આમાં એડમિશન લઈ લો છો તો તમારી ફી મિત્રો માત્ર દસ રૂપિયા હશે કદાચ દસ નહીં પણ નવ હજાર નવસો આ મેઇન્સ સાથે સાહેબ પ્રિલિમ અને મેઇન્સ અને બધી બુક સાથે ટેસ્ટ સાથે પ્લાનિંગ સાથે અપ ટુ ડેટ બરોબર જેને પહેલી સીસી છે ને પૂરી થઈ ગઈ છે ને તો પૂરી થઈ ગઈ એને ના આપી શકાય કારણ કે તમને અમે લાઈવ ભણાવી દીધું છે સતાય તમારે એડમિશન લેવું હોય તો સીસી વાળા જૂના મિત્રોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીશું હ ટીવાય ચાલુ હોય તો ફોર્મ નહીં ભરી શકાય વાઘેલા વિજયભાઈ માફ કરો દોસ્તો હા ગાંધીનગરમાં ઓફલાઈન તમારે આવવું હોય આ ઓનલાઈનની આપણા કોન્ટેક નંબર છે તમારે ઓફલાઈન આવવું હોય મિત્રો તો આ ઓફલાઈન માટેના કોન્ટેક્ટ નંબર નોંધવા હોય તો નોંધી લો સત્યાસી પાંચ બ્યાસી

જાહેરાત આવવાનું શરૂ થઈ ગયું છે એટલે કે આપણી રિસર્ચ આસિસ્ટન્ટની જાહેરાત આવી એટલે શુભ મુહૂર્ત થયું છે આજ ત્રણ તારીખ છે ત્રીજો દિવસ છે એટલે આજે આવતી કાલથી ફોર્મ ભરાવાના છે ચોથી કે બેચ કેમ ખરીદવાની જરા કહી દઈએ બરોબર ને જો તમે તમારે બેચ જોઈન કરવી છે કઈ રીતે જોઈન કરશો બેચ એની માહિતી તમને આપી દઈ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ની આજ રીતે આવી જશે ભાઈ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ માટે પણ અત્યારે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ વાળા એ એલિજિબલ છો દોસ્તો આ ફોર્મ ભરી દો અત્યારે પછી આવે એગ્રીકલ્ચર તમારે તો તમારું સ્પેશિયલ છે ને એ તો એમાં તો તમારું કોઈ તમારી સ્પર્ધા નથી કરવાનું દોસ્તો અત્યારે આમાંય તમે બધા જો એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ વાળા સબ ઓડિટર વાળા રિસર્ચ આસિસ્ટન્ટ વાળા સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વાળા બધા અહીંયા ફોર્મ ભરી જ શકો છો આ કોમન છે બધા માટે અને આમાંય બહુ સારી પોસ્ટ છે તો તમારે જે મિત્રોને જોઈન્ટ થવાનું છે ને એમને શું કરવાનું છે જસ્ટ પ્લે સ્ટોર માં જવાનું સર્ચ કરવાનું એન્ટર થઈ ગયા એપની અંદર એન્ટર થઈ ગયા આવું તમારે એક તમને દેખાશે આ રીતનું તમને એક પ્રકારનું જીવાય દેખાશે બરાબર ઓલ

કોઈને માત્ર જ કરવી માટે હું અલગથી ફી ભરીશ તો એને દર રૂપિયા છે પણ આમાં ડિસ્કાઉન્ટ હશે આમાં તમે પેમેન્ટ કરશો એટલે સાત હજાર ચારસો નવ્વાણું રૂપિયા થશે પણ આમાં ખાલી પ્રિલિમ મળશે આમાં પ્રિલિમ પ્લસ મેન્સ બંને મળશે એની ફી તેર હજાર છે તેર હજાર રૂપિયા લેશું સાતમી તારીખથી પણ સાત તારીખ પહેલા તમે એડમિશન લો છો અથવા તો પેલા પાંચસો સ્ટુડન્ટમાં તમે એડમિશન લો છો તો તમને ત્રણ રૂપિયા લેસ છે તમારા દસ ભરવાના થશે આમાં પ્રિલિમ આવી ગઈ મેન્સ આવી ગઈ મેન્સ અત્યારે ભણાવીશ અને તમે પ્રિલિમ પાસ થાવ પછી એક સ્પેશિયલ મેન્સ ની બેચ આમાં મળશે પડકાર આ ભણાવ દઈશું બધું પડકારવાળાને આ બધામાં સીધા શિફ્ટ કરી દેવાના જે નહીં અત્યારે સીસીની બેચ ચાલુ છે એ બધા શિફ્ટ કરી દઈશું આપણે જૂના મિત્રોને પણ બધું નવેસરથી યોગ્ય રીતે ભણવા મળશે ચિંતા કરશો નહીં

પરીક્ષા પાસ કરવાનું આયોજન કરી લઈએ આપણે સફળતાનો રોડમેપ બનાવી દઈએ પણ પરીક્ષા આવે ત્યારે તમારી તૈયારી કમ્પ્લીટ હોય એ રીતે આયોજન કરાવવાનું છે એટલે સીસીઈ માટેનું યોગ્ય આયોજન તમારા માટે તૈયાર કરી દીધું છે હવે તમારે તમારી જાતને સાબિત કરવાની છે હવે ક્યાંય પાછું પડવાનું થતું નથી હવે ભાગવું ને

ગ્રુપ એ ની મેઇન્સ તમને કોઈ એક સેન્ટર ઉપર બોલાવશે ને અહીંયા તમને હાર્ડ કોપી પેપર આપે એમાં તમારે વર્ણનાત્મક લખવાનું હશે આ પ્રકાર હશે બરોબર અને બે મેઇન્સ છે એમાં મોટી જગ્યાઓ જે છે ને સમજો 50% થી વધારે જગ્યાઓ જુનિયર ક્લાર્ક ની છે એની અંદર ઓબ્જેક્ટિવ મેન્સ છે બીજી જે જગ્યાઓ છે સમજો 2000 જેટલી જગ્યાઓ જે છે 2300 જેટલી જગ્યાઓમાં ઓબ્જેક્ટિવ મેઇન્સ છે એવું પૂછે છે આઈઓએસ માં લાઈવ આવશે બિલકુલ આવશે આઈઓએસ માં તમારે આ આને નંબર આપો આઈઓએસ માં માય ઇન્સ્ટિટ્યુટ આ આ ફોન આ ફોન નંબર પર તમે ફોન કરશો ને એટલે તમને લિંક મોકલશે માય ઇન્સ્ટિટ્યુટ છે ને એની લિંક મોકલશે એ તમારે ડાઉનલોડ કરી લેવાની આઈઓએસ માં તમે લાઈવ ભણી શકશો હવે આઈઓએસ માં આવશે પ્લે સ્ટોરમાં એટલે કે એન્ડ્રોઈડમાં આવશે અને માં આવશે અને જૂના વિદ્યાર્થીઓ જે જ્ઞાન ને એમના માટે કઈ ખરું ભાઈ આપણે આપશું

અને તમને બધી માહિતી અહીંથી ઓનલાઈન મળી ગઈ છે બીજી બધી ફેકલ્ટીની તો ફટાફટ તમે જોઈન કરી દો બેચ બરાબર હાથથી ડેમો શરૂ થઈ ગયા છે અને વધુ માહિતી માટે તમે ઓફલાઈનનો જે નંબર છે સત્યાસી પાંચ બ્યાસી સત્યોતેર પાંચોતેર પાંચસો પંચાવન એના ઉપર ફોન કરવાનો તમને વધુ માહિતી અને ઓનલાઈનમાં કોઈ ડેમો નથી અમે ભણાવીએ તમારા ડેમો છે ઓનલાઈનની બેચ જ સીધી શરૂ થશે સાત જાન્યુઆરી એ બે હજાર ને ચોવીસ એ ત્રણ લેક્ચર હશે સીધા ત્રણ લેક્ચર આઠ વાગ્યાનો લેક્ચર સાડા દસ નો લેક્ચર ને સાડા છ નો લેક્ચર ને રોજ ત્રણ લેક્ચર આપીશ

અને રિટર્ન વાળી મેઇન્સ એ આપજો બે ગ્રુપની મેઇન્સ આપજો તમે ક્વોલિફાઈડ થઈ ગયા પ્રિલિમ્સ એટલે બંને ગ્રુપની તમે મેઇન્સ આપી શકો છો બરાબર બંને માટે સ્નાતક જ લાયકાત છે એટલે આપણે બંને ગ્રુપની મેઇન્સ આપવાની છે જોજો આની આનું એક્સેસ કોને મળશે જે મિત્રો પડકારવાળી બેચમાં છે ને ક્લાસ થ્રી પડકાર અને સીસીઈ પડકાર એ બંનેને આનું એક્સેસ મળી જશે હા ચિંતા ના કરશો મળી જશે સ્નેહાબેન આચાર્ય મળી જશે અને જે મિત્રો શિક્ષક તરીકે તૈયારી કરી છે ટેટ ટાક સફળ થયા છે તેમની એક ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ પાસ કરી છે તો એ મિત્રો આમાં ફોર્મ ભરજો કારણ કે આપણી સપોર્ટની ભરતી આવશે પણ શિક્ષકોની કાયમી ભરતી આવે ને એમાં બહુ બધા શિક્ષકોએ પરીક્ષા પાસ કરી છે કદાચ મેરિટ ઓછું પડે તો આપણે એક આમાં તે ચાન્સ લેવાનો કે ભાઈ આમાં હું ફોર્મ ભરું તૈયારી કરું તમે આમાંય પાસ થઈ શકો છો શિક્ષક કભી સાધારણ નહીં હોતા એટલે આ પરીક્ષાએ તમે ક્રેક કરીને બતાવી શકો છો કે ભાઈ હું તો શિક્ષક કરતા જે ઊંચી નોકરી ગણાય

આખો ચાર્ટ મહેસરે બનાવી કરે હોય જરૂર નથી સારું કરવા માટે કરવું જરૂરી છે ખાસ પોલીસ ભરતી વાળા ને બહુ ઉપયોગી થાય અને આપણી સીસી વાળા ને ઉપયોગી થશે પણ મેન્સ માં ઉપયોગી થશે એનસીઆરટી એટલે અત્યારે સીસી પાસ કરવા માટેની પ્રાઇમરી જરૂરિયાત છે ને એક એવું છે કે રિઝનિંગ મેથ્સ ઇંગ્લિશ અને ગુજરાતી રીઝનિંગ પાછું બી ગ્રુપની મેઇન્સની અંદર એ ચાલીસ માર્ક્સનું છે એટલે રીઝનિંગ પ્રિલિમ્સમાં ચાલીસ માર્ક્સનું મેઇન્સમાં ચાલીસ હા બીજો થોટ્સ ચિંતા ના કરશો એપ્લિકેશનમાં ક્યારેક અપડેશન ચાલુ હોય ને તો જ તકલીફ હોય બાકી તકલીફ ના હોય આપણી એપ્લિકેશન હવે એડવાન્સ થઈ ગઈ છે હા એટલે બહુ બધા સુધારા બિલકુલ બધું એ એ ટુ થી શીખવા મળશે આ બેચ ની અંદર પ્લાન્ડ હશે તમને હું બધા લેક્ચર નું શેડ્યુલ આપી દઈશ તમે કોઈ પણ

એપમાં આપણે લોક મુકું છે સાત જાન્યુઆરી સુધી અથવા પ્રથમ એટલે જુઓ વહેલા પહેલા ના ધોરણે પાંચસો મિત્રો માટેની જે ઓફર છે એટલે પહેલા 500 મિત્રોની અંદર જે આવશે એમના માટે ઓફર ચાલુ રહેશે બેચની વેલિડિટી છે એક વર્ષ સુધી હશે જૂની બેચની એક વર્ષની હોય ને એપના કારણે તકલીફ થયો તો એક મહિનો વધે બીજું એનથી વધારે ન વધારી શકાય સ્વાભાવિક છે ને તમે સમજી શકો છો બધા મિત્રો બરાબર ને ના સીધી 2.0 વાળાને નહીં મળે દોસ્તો માત્ર ને માત્ર પડકાર વાળાને જ મળશે બીજા કોઈને નહીં આપી શકાય સ્વાભાવિક છે બરાબર ચાલુ છે એ બેચ ની અંદર થોડું ઘણું જ બાકી હોય મિત્રો એટલે નવા એક વરનું એક્સેસ તમને ના આપી શકાય તમારા જે બાકી છે તમને આપશું તમને ટેસ્ટનું આયોજન મળશે ચિંતા ના કરશો ટેસ્ટ આયોજન તમને આપવામાં આવશે જે પ્લાનિંગ બનાવી તમને આપવામાં આવશે પણ મિત્રો જે નવા જોડાઈ ખાસ આયોજન સાથે તૈયારી કરજો કારણ કે આમાં મને લાગે છે ચૂંટણી પહેલાની પ્રિલિમ્સ લેવાઈ જશે હોઈ શકે પ્રિલિમ લઈ શકે એટલે ચૂંટણી પહેલા એપ્રિલ મહિનાના એન્ડમાં આઈ થિંક ચૂંટણી

તમને એમ લાગે કે બેચમાં જોડાવાથી મારા પાંચ માર્ક દસ માર્ક વધી શકે એવું છે હું નિયમિત વાંચી શકું એવો ઓછું નિયમિત ટેસ્ટ આપી શકો જોડાવા મેન્સમાં મેક્સિમમમ લાવવાના હોય પ્રિલિમ્સમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવાના પ્રિલિમ્સની અંદર ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવાના છે મેન્સની અંદર એટલે પ્રિલિમ્સમાં માંથી ચાલીસ માર્ક્સ મિનિમમ લાવવાના છે

જો આમાં કેવું હોય મિત્રો ઘણા તમે ઘરેથી વાહન લઈ નીકળે તો પાછા આવશો એની ગેરંટી જો અમુક નેગેટિવ પોઝિટિવિટી છે ને કેવાય એ શીખવાનું હોય ભાઈ બધો અમુક કેવો હોય કે ભાઈ બહુ જ નેગેટિવ માણસ હોય સમજે આઈથી આમ ઉતરતા ઉતરતા વિચારે હું પડી જઈશ તો ભગવાન કે તતસ સુજા તું પડી જ જવાનો દીકરા એટલે એવું તમે વિચારો કે ભાઈ આમાં ભરતી પૂરી થશે એવી કોઈ શક્યતા ખરી તો કેવું છે કે એ તમારી નેગેટિવિટી ચોક્કી દેખાય છે અને નેગેટિવિટી હોય ને તો આ પરીક્ષાઓ પાસ નથી થવાતી આની અંદર પહેલો જ ગુણ પોઝિટિવિટીનો જોઈ છે

તમારા માટે આના અંદર જે ઓફર છે એ તો ચાલુ જ રહેવાની છે બરાબર તમને જે ઓફર આપી છે મહેશ્વરે એ ઓફરમાં એડમિશન તમારા ચાલુ રહેવાના છે એટલે ઓફરનો તમે લાભ લઈ શકો છો પ્રિલિમ્સ વિથ મીન્સની તૈયારી માટે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે ગ્રુપ એ ગ્રુપ બી બરાબર જે કંઈ કરવું હોય બધા ગ્રુપની તૈયારી થઈ જશે જરાય ચિંતા કરવાની રહેતી નથી સીસીઈ આવી ગઈ છે સીસીઈની અંદર ભૂકા કાઢવાના છે बाकी एटीट्यूड तो पॉजिटिव, बराबर ग्लास आधा भराव आधा खाली है घना आई तो, है तो खाना ये कहता। नहीं था। आपने पास थे आप जात ने साबित करने कोई पाड़ोशी आवाज नहीं हाँ? मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है मुझे किसी से मिलने में दिलचस्पी नहीं है मेरी खुद से मुलाकात काफी है મેરી જ્ઞાન લાઈવ છે મુલાકાત કાફી બસ આપણી આપણી જાત સાથે મુલાકાત થઈ જાય અને આપણને આપણી સાચી ઓળખ થઈ જાય કે ભાઈ ના મારે કરવાનું છે એની હાવ કરવાનું છે ઉકેન મારે મારી જાતને સાબિત કરવાની છે અને તો તમે કરી જ શકો છો બરાબર નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ યસ આઈ કેન યસ આઈ કેન આઈ વિલ આઈ મસ્ટ હા હું કરી શકું છું હું કરીશ એની હાવ હું કરીશ પરજ યાદ કરીશ આ મારે કરવું જ પડે એવું છે બીજો કોઈ વિકલ્પ જ નથી હા યા યસ કરવાનું છે એટલે કરવાનું છે હવે ભાગું તો મારી ભોમકાલા જેવો ભાગવાનું થતું નથી હવે તો જાતને સાબિત કરવાનું થાય છે જાન દો યા જાને દો હા જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં હવે એવું નહીં હવે તો અભી નહીં તો કભી નહીં ડુ ઓર ડાય લડી લેવાનું થાય છે છૂકેગા નહીં સાલા હા છૂકેગા નહીં રૂકેગા નહીં થાકેગા નહીં હારેગા નહીં પરીક્ષા આપણે જ પાસ કરવાની છે અને આપણને જ એની અંદર આપણે જ આપણી જાતને સાબિત કરવાની છે કોઈ પાડોશી આવવાનું નથી અને હજુ આવી નથી આવી નથી એવી રાહ ના આવવાની છે આજ રાત સુધીમાં મૂકાઈ જશે કાલ સવારે ફોર્મ ભરવાનું શરૂ થશે એટલે જાહેરાત તો આવવાની છે નક્કી જાન્યુઆરી સુધીમાં બરાબર ઘણા સમયથી એટલે ઘણા એવું આવી જાય ને પછી એમ કે હાચી આવી ખોટી આવી સાહેબ એવું કહો તો હાચી છે ખોટી છે જાહેરાત એટલે બેની વેબસાઇટ ઉપર આવે સાચી જ આવે ને વેબસાઇટ જોતું રહેવાનું હોય બાકી શું હોય તમે જીએસએસએસબી ની વેબસાઇટ ચેક કરતા રહો જી ટ્રીપલ એસ ની એની અંદર જ બધી અપડેટ આવવાની છે બાકી તમારે ક્યાં કોઈને પૂછવા જવાની જરૂર છે અને બાકી તો હવે કેવું છે કે કે તમે એટલા છો જો અધિકારી બનવું હોય તો તમને એ ખબર પડે કઈ કઈ જગ્યાએ કેટલો વિશ્વાસ કરાય રીતે તૈયારી કરાય તો તમને ખબર પડે ને કારણ કે આટલા તમે હવે સમજુ છો આટલો સમય તમારો થઈ ગયો છે અને હવે તમે કંઈક સાબિત કરીને બતાવો તો જ તમારી ઓળખ બનશે બાકી કેવું છે તૈયારી આખું ગુજરાત કરે છે અને બધાને સરકારી નોકરી નથી મળતી એ વાસ્તવિકતા છે તૈયારી કરીને બધાને નોકરી મળી જાય એમાં તો કેટલાય ફોર્મ ભરાશે સમજો તો શું બધાને નોકરી મળી જાય નોકરી તો એની અંદર જે જગ્યા હોય તેતાલીસો જગ્યાએ ને જ મળે એમાં ના તેતાલીસો એક ના થાય જે જગ્યા આપી હોય એટલાને જ ઓર્ડર મળે અને એની અંદર આવવા માટે મહેનત કરવી પડે પછી તમે કહો મેં ફોર્મ ભર્યા બહુ બધા પણ મને નોકરી ના મળી ફોર્મ બધા ભરે બધા નોકરી મળી જાય તો સરકારી નોકરીની કોઈ વેલ્યુએશન જ ના રહે એટલે બધા નોકરી નથી મળવાની ઘણા બધા નિષ્ફળ જવાના જ છે બરાબર સફળતાની ટકાવારી સરકારી નોકરીમાં હોય એક જ જણાની હોય પણ એની અંદર એકમાં આવવા માટે આપણે મહેનત કરવાની છે એકમાં આવવા માટે આપણે તૈયારી કરવાની છે ફોર્મ બધા ભરશે એમાં બધા ફોર્મ તો કેવું છે જાહેરાત આવે ને જેટલા એલિજિબલ હોય બધા ફોર્મ ભર દે પણ ફોર્મ ભરી દીધા પછી તૈયારી કરવી મહેનત કરવી ફોર્મ ભર્યા પછી ઘણા તો શું છે હમમ કરતા હોય હા બોઇલ કરતા હોય હા આખો ટાઈમ પાસ કરતા હોય તો એ પાસ ના થવાય એના માટે ડેડિકેટેડલી મહેનત કરવી પડે એના માટે ડેડિકેટેડલી તૈયારી કરવી પડે એના માટે તમારે ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડે અને એ તો આપણે કોઈથી કરવું જ નથી આપણે તો કેવું છે કે હા એમ નામ પાસ થઈ જવ એમનામ પાસ નહીં થવાય એક જ ગોલ હોવું જોઈએ એક જ લક્ષ્ય હોવું જોઈએ એક જ મંજિલ એક જ ડ્રીમ કે ભાઈ ના આ વખતે સીસીઈ પાસ કરવાની છે અને એની હાવ કરવાની છે એના માટે મારે મથી લેવાનું છે અને એ જો તમારું ડેડિકેશન હોય ને તો તૈયારી શરૂ કરજો બાકી કેવું છે ફોર્મ ભરવા ખાતર ભર્યું હોય તો કંઈ પરીક્ષા પાસ નથી થવાથી અને એવા જ હોય છે મોટા ભાગના ફોર્મ ભરવા ખાતર ભરી દેવાનું ચલો તો સરસ મજાની પરીક્ષા પાસ કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તમારા મનમાં કંઈ ડાઉટ હોય તો તમે જ્ઞાન લાઈવના નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને જાહેરાત આવી જાય તો ખુશ થજો બરાબર આવી જ જવાની છે અને બાકી ટેન્શન ના લેતા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ આ જ રીતે આવી જવાની છે ચલો તો સરસ મજાની તૈયારી કરી અને સફળ થાય એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક વધુ માહિતી માટે તમે જ્ઞાન લાઈવના નંબર પર સંપર્ક કરી શકો છો એટ ફોર સિક્સ નાઇન સિક્સ ડબલ સેવન ટ્રિપલ ફાઇવ એઇટ નાઇન એટ ઝીરો સિક્સ ડબલ સેવન ટ્રિપલ ફાઇવ બરાબર ઓફલાઈન માટે સત્યાસી પાંચ બ્યાસી સિત્યોતેર પાંચસો પંચાવન આ આપણા સીસી બેચ જે પ્રારંભ બેચ છે બરાબર આરંભ હો પ્રચંડ આજ મસ્તકો કે હોડ તો પ્રારંભ બેચ માટે તમારે કાંઈ પણ ડાઉટ હોય તો જ્ઞાન લાઈવના નંબર પર સંપર્ક કરી શકો છો તમારા માટે સાત જાન્યુઆરી સુધીની આ ઓફર છે જે ચાલુ રહેવાની છે અને બાકી સરસ મજાની તૈયારી કરીને સફળ થાય એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ વિશ યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત બધું જ મળશે મટીરીયલ એ મળશે રેકોર્ડેડ વિડીયો મળશે લાઈવ વિડીયો મળશે ટેસ્ટ સિરીઝ મળશે બધું આવી ગયું આમાં પછી તમારે બીજું કંઈ લેવાની જરૂર નથી બીજે ક્યાંય જવાની જરૂર નથી હા ઓલ ઇન વન પેકેજ છે ફાઇનલ ડેસ્ટિનેશન સુધી તમારો નોકરીનો ઓર્ડર સુધીની આમાં બાબત આવી ગઈ છે ચલો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત